અમદાવાદમાં નબીરાઓ બેફામ શહેરના રસ્તાઓને સમજે છે રેસિંગ ટ્રેક પરંતુ હવે આવા નબીરાઓની ખેર નહીં હવે કાર ભગાવી તો ગયા સમજો કારણ કે રાત્રે શહેરના રસ્તા પર પોલીસ તૈનાત છે સમય 11:45 સ્થળ જુંડાલ સરકાર જ્યારે અમારી ટીમ મોડી રાત્રે 12:15 વાગે શહેરના જુંડાલ સર્કલ પાસે રિયાલિટી ચેક કરવા પહોંચી તો કઈ ગાવા દ્રશ્યો જોવા મળ્યા મોડી રાત્રે પણ આ વિસ્તારમાં રસ્તા પર ટ્રાફિક ધમધમતો હતો જો કે રાત્રે 12:15 વાગે પણ જુંડાલ સર્કલ ખાતે પોલીસનો ચાંપતો બંદોબસ્ત જોવા મળ્યો પોલીસ અહીંથી પસાર થતા તમામ વાહનોને રોકીને ચેકિંગ કરી રહી હતી તો પોલીસને ચેકિંગ દરમિયાન વાહન ચાલકોનો પણ સહકાર મળતો જોવા મળ્યો વીટીવી આજે અમદાવાદના રસ્તા ઉપર રિયાલિટી ચેક કરવા માટે નીકળ્યું છે ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ દ્વારા 9 લોકોના મોત બાદ પોલીસ સક્રિયપણે અત્યારે તમામ રોડ રસ્તાઓ છે ત્યાં વાહનો ચેકિંગ કરી રહી છે કોઈ વ્યક્તિ ઓવર સ્પીડમાં આવે છે કે કેમ તે પણ ખાસ કરીને તપાસ કરી રહી છે ત્યારે વીટીવી તમામ અમદાવાદના જે મુખ્ય રોડ રસ્તાઓ છે તેનું રિયાલિટી ચેક કરી રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો તમામ જગ્યાએ મોટી સંખ્યાની અંદર પોલીસનો કાફલો જોવા મળી રહ્યો છે તમામની ગાડી છે તે ચેકિંગ કરવામાં આવી રહી છે ત્યારે આપણે અનેક લોકો સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું સ્થાનિકો સાથે પણ વાત કરીશું અધિકારીઓ સાથે પણ વાત કરીશું આ જે બનાવ બન્યો જે ઇસ્કોન બ્રિજ ઉપર એ અનુસંધાને અત્યારે આપણા સ્ટ્રીક વાહન ચેકિંગ બધી જગ્યાએ આખા અમદાવાદ સિટીમાં સ્ટ્રીક વાહન ચેકિંગ કરવામાં આવેલું છે સાહેબના સેક્ટર સાહેબના હુકમથી કે જ્યાં સુધી કોઈ બી હુકમ ના થાય ત્યાં સુધી આપણે આ વાહન ચેકિંગ કરવું કે જેના કારણે કોઈ બી આવો બનાવ બનતો અટક અને આપણે સાવચેતી રાખી શકાય એ રીતના આ વાહન ચેકિંગ અનુસંધાને રાખવામાં આવ્યું છે ઇસ્કોન બ્રિજ ઉપર જે બનાવ બન્યો ત્યારબાદ પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું છે શું કહેશો આ કેવી એમનું જે પગલું છે તે કઈ રીતે જોવો છો તમે ના પગલું એમનું સારું જ છે કારણ કે આ જે બનાવ બન્યો એ પ્રમાણે જે ચેકિંગ કર્યા પછી એમનો જે અત્યારે જે તકેદારી રાખે છે એ સારી રીતે છે ચોક્કસથી લોકો પણ સમજી રહ્યા છે કે પોલીસની જે કામગીરી છે તે સરનીય છે સારી છે પોલીસ અત્યારે અમદાવાદના તમામ જગ્યા પર જે મુખ્ય પોઈન્ટ છે ત્યાં ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે સમય 12:15 વાગે સ્થળ એસપી રિંગ રોડ જુંડાલ સર્કલ બાદ જ્યારે અમારી ટીમ એસપી રિંગ રોડ પર આવેલા ટોલ બુથ પાસે પહોંચી તો ત્યાં પણ પોલીસનો કાફલો જોવા મળ્યો પોલીસ વાહન ચાલકોને રોકીને ચેકિંગ તો કરી રહી છે પરંતુ ક્યાં કેવું પણ જોવા મળ્યું કે વાહન ચાલકો પોલીસને જોઈને દૂરથી જ વાહનની સ્પીડ ઘટાડી દેતા હતા જો કે કેટલાક વાહન ચાલકો એવા પણ મળ્યા કે જેમણે પોલીસની કામગીરીને બિરદાવી અમે અલગ અલગ જગ્યાએ ફરી રહ્યા છીએ અત્યારે એસપી રિંગ રોડ ખાતે છીએ ત્યાં પણ અમને પોલીસનો કાફલો જોવા મળ્યો છે લોકોને રોકવામાં આવી રહ્યા છે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને સૌથી મહત્વની વાત છે કે પોલીસના ડરથી લોકો હવે ધીમે ચાલતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે જો પોલીસે આ જ પ્રકારની કામગીરી છે તે પહેલા કરી હોત તો કદાચ 9 લોકોના જીવ બચી શક્યા હોત પરંતુ કંઈ વાંધો નહીં મોડે તો મોડે પરંતુ અત્યારે જે રીતે પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને કહી શકાય કે રોડ ઉપર જે લોકો બેફામ વાહન ચલાવે છે તેમાં તો ક્યાંક ને ક્યાંક કંટ્રોલ આવ્યો હોય તેવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિ અમને જોવા મળી રહ્યું છે પોલીસનું ચેકિંગ ચાલે છે ઇસ્કોન બ્રિજ ખાતે ઘટના બની હતી શું કહેશો આખી વાત ના બહુ દુઃખદ બન્યા છે તો ચેકિંગ રિયલી સારું જ છે આપણે ચેકિંગથી સ્પીડ લોકો ઓછી કરે છે ગાડીની હા એમ તો ઓછી જ રાખવી જોઈએ શકો છો અત્યારે લોકો છે તે કહી રહ્યા છે કે પોલીસનું ચેકિંગ હોય તો કમસે કમ ગાડીની જે સ્પીડ છે તે ઓછી થઈ શકે બીજા પણ લોકો સાથે આપણે વાત કરવાની કોશિશ કરીશું પણ જે રીતે ચેકિંગ ચાલે છે એને લઈને શું કહેશો અને ખાસ કરીને ચેકિંગથી ક્યાંક ને ક્યાંક લોકો ડરમાં ગાડીની સ્પીડ પણ ઘટાડે જો હુઆ સહી નહીં હુઆ ચેકિંગ હો તો અચ્છા હી હૈ
જરૂરી કામ હોતો હોય બહાર નીકળને કા. પછી પબ્લિક પણ કહી રહી છે કે ચેકિંગ છે તે સારી વાત છે. ચોક્કસથી કહી શકાય કે પોલીસ દ્વારા અત્યારે તમામ જગ્યાએ ચેકિંગ ચાલી રહ્યું છે, છતાં પણ કોઈક જગ્યાએ લોકો છટકબારી શોધીને વાહન બેફામ ચલાવતા હોય તેવું પણ ક્યાંક ક્યાંક નજરે પડી રહ્યું છે. પરંતુ મોટાભાગની જગ્યાઓ પર અત્યારે વાહનો પર કાબુ આવ્યો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. સમય રાત્રે 12:30 વાગે. સ્થળ ભારત સર્કલ. આ તરફ ભારત સર્કલ ખાતે કંઈક વિપરીત પરિસ્થિતિ જોવા મળી. અહીં પોલીસની ગેરહાજરી વચ્ચે વાહનો બેફામ દોડતા જોવા મળ્યા. ઇસ્કોન બ્રિજ પરની દુર્ઘટના બાદ પણ જાણે વાહન ચાલકોએ કોઈ જ શીખ ન લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. અત્યારે રાત્રિના 12:30 વાગ્યા છે. વીટીવી અત્યારે એસપી રિંગ રોડ ખાતે ભારત સર્કલ ખાતે જે આવેલો બ્રિજ છે ત્યાં છે. અત્યારે પણ કહી શકાય કે પોલીસનું ચેકિંગ તો છે જ, પરંતુ સાથે સાથે જ્યાં પોલીસનું ચેકિંગ નથી ત્યાં કેટલાક લોકો છે તે બેફામ ગાડી ચલાવતા હોય તેવા પણ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે અમદાવાદની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર પોલીસ ચેકિંગ કડકપણે ચાલી રહ્યું છે, પરંતુ જ્યાં પોલીસ ચેકિંગ નથી અથવા તો પોલીસ ચેકિંગની અંદર ડિસ્ટન્સ છે તેવા જગ્યાએ લોકો મોકાનો લાભ લઈને ખૂબ જ સ્પીડથી ચાલી રહ્યા છે. આ દ્રશ્ય પરથી પણ આપને ખ્યાલ આવશે કે બ્રિજ પર એક બાઇકની સ્પીડ કઈ હદ સુધી છે. જે ફોર વ્હીલ છે, જે નબીરાઓ છે કહી શકાય કે રાતના રાજાઓ કહી શકાય, તે અત્યારે બેફામ ગાડીઓ લઈને ચાલી રહ્યા છે. તથ્ય પટેલનો કિસ્સો હજુ તો એક અઠવાડિયું જ થયું છે. 9 લોકોને ઉડાવ્યા હતા, છતાં પણ અનેક લોકો એ વાતને સમજવા તૈયાર નથી ને બેફામ રીતે ગાડીઓ હંકારતા હોય તેવા દ્રશ્યો પણ અમારા કેમેરામાં કેદ થઈ રહ્યા છે. મહત્વનું છે કે અમદાવાદની અંદર રાતનું જે કલ્ચર ધીમે ધીમે વધી રહ્યું છે તેને લઈને અમદાવાદીઓના જે સામાન્ય પ્રવાહ છે, જે આમ જનતા છે, તેમના જીવન જોખમમાં મુકાઈ રહ્યા છે. માત્ર વાહન ચાલકો જ નહીં પરંતુ તંત્રની પણ ઘોર બેદરકારી જોવા મળી. ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ પણ તંત્ર હજુ જાગ્યું ન હોય તેમ એસપી રિંગ રોડ પર કેટલીક જગ્યાએ અંધારપટ જોવા મળ્યો. અત્યારે અમે એસપી રિંગ રોડ ખાતે છીએ. અહીંયા કિલોમીટરથી વધારે અંતરની અંદર લાઇટનો અભાવ છે. રોડ પર જ્યારે હાઈવે હોય, એસપી રિંગ રોડ છે તે અમદાવાદને ફરતો સૌથી વધુ ધમધમતો હાઈવે કહી શકાય, આ હાઈવે પર રાત્રિના સમય ક્યાંય લાઇટ અમને નજર નથી પડતી. લગભગ 1 કિલોમીટરથી લઈને 2 કિલોમીટર સુધીના અંતરની અંદર તમામ લાઇટો છે તે બંધ છે. અમદાવાદની અંદર લાખો કરોડો રૂપિયા છે તે આ પ્રકારના લાઇટો માટે, સીસીટીવી માટે વપરાતા હોય છે, પરંતુ કહી શકાય કે તેની પાછળ પૈસાનો ધુમાડો થતો હોય તે નજરે પડી રહ્યું છે. અત્યારે મોટાભાગની લાઇટો અમને બંધ નજરે પડી રહી છે. સમય રાત્રે 1:15 વાગે. સ્થળ ઓગણજ સર્કલ. જ્યારે અમારી ટીમ એસપી રિંગ રોડ પર આવેલા ઓગણજ સર્કલ ખાતે પહોંચી તો અહીં પણ રસ્તા પર ટ્રાફિક ધમધમતો જોવા મળ્યો. સાથે જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત હતો. અહીંથી પસાર થતા તમામ વાહનોને રોકીને ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટનાને અટકાવવા માટે પણ પોલીસ સજ્જ જોવા મળી. સાથે જ સમગ્ર ચેકિંગ પ્રક્રિયાની વિડિયોગ્રાફી પણ કરવામાં આવતી હતી. અત્યારે એસપી રિંગ રોડના આંગળજ સર્કલ ખાતે છે. અહીંયા પણ પોલીસનો ખૂબ જ મોટો કાફલો છે તે અમને નજરે પડી રહ્યો છે. ખાસ કરીને પોલીસ ગાડી તો રોકી રહી છે, તેની સાથે સાથે કોઈ આલ્કોહોલ તો નથી લીધું ને તે પણ ચેકિંગ કરી રહી છે. અત્યારે મશીન દ્વારા પણ ચેક કરવામાં આવી રહ્યું છે કે કોઈ આલ્કોહોલ લીધો છે કે કેમ. આપણે તેમની સાથે વાત કરીએ. ભાઈબંધ, શું કહેશો અત્યારે જે પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું છે અને કઈ રીતે જુઓ છો? ના, એ સારું છે. હકીકતમાં આ જોવે જ કેમ કહું, જે આ હિટ એન્ડ રનના કેસ બને છે અને ઓલરેડી દારૂનો તો ચાલ જ છે, તમને ખબર જ છે, એટલે આ તો જરૂરી જ છે. તથ્ય જે આવા કોઈ બીજા લોકો છે તે આવું ના કરે એના માટે સરસ સરસ છે. આ પગલાં ખરેખર બહુ સારા છે અને આ જોઈએ જ. ચોક્કસથી આપ જોઈ શકો છો અત્યારે તમામ જગ્યાએ પોલીસ દ્વારા ખૂબ જ કડક રીતે ચેકિંગ કરવામાં આવે છે અને સૌથી મોટી વાત એ છે કે ચેકિંગના લીધે લોકો છે તે સ્પીડમાં ગાડી હંકારતા હવે ડરી રહ્યા છે. એસપી રિંગ રોડ પર અમે જ્યાં પણ નજર કરીએ છીએ તે લગભગ 2-3 કિલોમીટરના અંતરે તમામ જગ્યાએ પોલીસના પોઈન્ટ છે તે મૂકવામાં આવ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર પોલીસના જે જવાનો છે તે ચેકિંગ કરી રહ્યા છે અને આ જે કામગીરી છે તેને લઈને લોકો ગાડીને સ્પીડમાં ભગાડવાનું અટકાવી રહ્યા છે.
પોલીસ તો પોતાની કામગીરી સારી રીતે કરતી જોવા મળી, સાથે જ પોલીસની આ કામગીરીમાં વાહન ચાલકોનો પણ એટલો જ સહકાર જોવા મળ્યો. પોલીસ પોલીસનું કામ કરે છે, એમાં પોલીસને કઈ રીત નજરથી જુએ છે એમાં તો સામાન્ય નાગરિકને સાચું કહું તો કોઈ પ્રોબ્લેમ ના હોવો જોઈએ. ઇનફેક્ટ મારી તો સલાહ બધાને છે કે એમને સપોર્ટ કરવો જોઈએ. જો ગાડીનું એ ચેકિંગ કરે છે કે ઇવન આપણી સ્પીડ ચેક કરે છે તો કદાચ આપણા સારા માટે જ છે. એ પાર્ટ ઘણો ઉમદા છે, સારો છે. પણ હા, હાલના જે આ બનાવો જે બન્યા એમાં ખાસ કરીને જે યુવાન લોકો છે, યંગ અત્યારની જે નવી પેઢી છે, એને હંમેશા ધ્યાન રાખવું પડે કે આપણા જે રસ્તાઓ કે આપણું જે અહીંયાની ટ્રાફિક સેન્સ છે એ સ્પીડ માટેની નથી, એ શાંતિથી ચલાવવા માટેની છે. એટલે એના માટે ચોક્કસ એમણે એ ધ્યાન રાખવું જોઈએ. રાત્રે 1 વાગે, સ્થળ જજીસ બંગલો રોડ. માત્ર હાઈવે પર જ નહીં પરંતુ શહેરના મુખ્ય માર્ગો પર પણ પોલીસની હાજરી જોવા મળી. શહેરના જજીસ બંગલો 4 રસ્તા પાસે પોલીસનો ચાંપતો બંદોબસ્ત જોવા મળ્યો. અહીંથી પસાર થતા વાહનોને રોકીને ચેકિંગ કરવામાં આવતું હતું. જો કે રાત્રે 1 વાગે પણ આ વિસ્તાર ટ્રાફિકથી ધમધમતો જોવા મળ્યો. રાત્રિના 1 વાગ્યાનો સમય છે. વીટીવી અત્યારે રિયાલિટી ચેક કરી રહ્યું છે. જજીસ બંગલો રોડ ખાતે અમે છીએ. અહીંયા પણ પોલીસનો ખૂબ જ મોટો કાફલો છે અને જે લોકો ગાડી લઈને આવી રહ્યા છે તેમની ગાડી રોકાવીને ચેક કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે અમદાવાદની અંદર બેફામ ગાડી ચલાવીને ઇસ્કોન બ્રિજ ખાતે 9 લોકોના મૃત્યુ થયા બાદ પોલીસ છે તે સજાગ થઈ છે અને તમામ જગ્યા પર અત્યારે ચેકપોઈન્ટ ગોઠવવામાં આવ્યા છે. તમામ જગ્યા પર કહી શકાય કે ગાડીઓનું ચેકિંગ છે તે ચાલી રહ્યું છે. આપ જોઈ શકો છો દ્રશ્યમાં અત્યારે જજીસ બંગલો રોડ ખાતે પણ પોલીસ દ્વારા ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે. અધિકારી સાથે વાત કરીશું. સાહેબ, શું કહેશો, ચેકિંગમાં લોકો કેવો સાથ સહકાર આપી રહ્યા છે? પૂર્ણ સાથ સહકાર આપી રહ્યા છે. શું કહેશો, લોકો જે રીતે અત્યારે ચેકિંગ થઈ રહ્યું છે અત્યાર સુધી કેટલા ગયા વાહનો ચેક કર્યા? અંદાજે 45-47 વાહનો ચેક કરેલ છે, નાના મોટા શંકાસ્પદ વાહનો. કસ્તી જે લોકો ગાડી લઈને આવી રહ્યા છે તેમની ગાડીઓને ચેકિંગ કરવામાં આવી રહી છે અને ખૂબ જ કડક બંદોબસ્ત જે કહી શકાય તે ગોઠવવામાં આવ્યો છે. બેન, જે રીતે પોલીસનું અભિયાન છે, શું કહેશો, જે રીતે ચેકિંગ કરવામાં આવ્યું? ખૂબ સરસ કામ કરી રહ્યા છે. ઓન પોઈન્ટ ઘણી બધી જગ્યાએ મને ચેકિંગ પોઈન્ટ્સ દેખાયા અને બધે અમને ઊભા રાખવામાં આવે છે. પણ હેરાન બી નથી કરતા, ચેક કરે છે, પૂછે છે, ફોર અ સેકન્ડ ડાઉટ ના આવે જવા દે છે. ચોક્કસથી તમામ જગ્યાએ અત્યારે પોલીસનું કડક બંદોબસ્ત અને ચેકિંગ ચાલી રહ્યું છે. કેમેરામેન મેહુલ સાથે જયંતિ ચૌધરી, વીટીવી અમદાવાદ.